अपने बहुपदीय चैप्टर बे एमा जे छेलो स्वाध्याय छे स्वाध्याय 2.5 एमो एग्जांपल नंबर 5 आवा बारवाना छे तमने बहुपदी आपेली छे तो आपणे जे सौथी पहेला जे सूत्र भणी गया नित्य समो एमा तमने जोईने खबर पड़ी जाय के कयो नित्य सम छे तो आपणे तमने नित्य सम जो x / y / z નો હોલ સ્ક્વેર બરાબર x નો વર્ગ / y નો વર્ગ / z નો વર્ગ / 2xy / 2yz / 2zx હવે આપણને આ ફોર્મ આપેલું છે આ વસ્તુ આપણને આપેલી છે અને એમાંથી આપણે આ વસ્તુ લાવવાની છે એટલે કે આ અવયવ પાડવાના છે તો આના આવે પાડીએ સેલા દાખલા છે તમે થોડું ધ્યાનથી જોશો તો તમને કોઈ અઘરા લાગશે નહીં દાખલા ચાર કોનો વર્ગ છે તો ચાર બે નો વર્ગ છે તો આપણે અહીંયા શું લખી શકીએ બરાબર બે એક્સ નો હોલ સ્ક્વેર એટલે આનું આપણે સાદું રૂપ આપો તો બે દુ ચાર એક્સ નો વર્ગ મળી જાય કેવી રીતે નવ વાય નો વર્ગ તો નવ કોનો વર્ગ છે તો ત્રણ નો તો ત્રણ y નો વર્ગ થાય પ્લસ હવે અહીંયા છે 16z નો વર્ગ તો 16 કોનો વર્ગ છે તો 4 નો અથવા 16 નો વર્ગ મૂકે તો થાય તો 4 તો અહીંયા લખી શકીએ આપણે 4z નો વર્ગ હવે આપણને આ ત્રણ વસ્તુ મળી ગઈ છે હવે આ વસ્તુ મેળવવાની છે આપણે હવે અહીંયા તો તમને બધી જગ્યાએ પ્લસ આપેલા છે પરંતુ અહીંયા માઈનસ આપેલા છે તો આપણે અહીંયા માઈનસ આપેલા હોય તો આપણે x આગળ માઇનસ મૂકવું પડે y માઇનસ આગળ y આગળ માઇનસ મૂકવું પડે કે પછી z આગળ માઇનસ મૂકવું પડે એ આપણે કેવી રીતે નક્કી કરીએ તો એના માટે આપણા જોડે અહીંયા x y અને z આ ત્રણ સિમ્બોલ આપેલા છે x y અને z તો તમારે અહીંયા ત્રણમાં જ નક્કી કરવાનું છે કે આપણને અહીંયા જે ત્રણ છે એમાં માઇનસ કયું આવશે અને પ્લસ કયા છે તો હવે જોવાનું અહીંયા એક્સ વાય અહીંયા વાય ઝેડ અને અહીંયા એક્સ ઝેડ આપેલા છે હવે કોની કોની આગળ માઇનસ છે તો જો આપણે પહેલા એક્સ માટે ચેક કરીએ તો જે બંને આગળ ચિહ્ન આપેલું હોય એ વસ્તુ આપણે અહીંયા મૂકવું પડે તો અહીંયા એક્સ એક્સ આગળ શું છે પ્લસ અને અહીંયા એક્સ આગળ શું છે માઇનસ તો અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો એક્સ આગળ પ્લસ જ આવશે એના પછી વાય જોઈએ આ વાયની આગળ શું છે પ્લસ છે અને આ વાયની આગળ શું છે માઇનસ તો એક પ્લસ છે એક વાય માઇનસ છે એટલે આપણો અહીંયા પણ વાયના માટે શું આવશે પ્લસ જ આવશે હવે ઝેડ માટે જુઓ તો આ ઝેડ આગળ શું છે માઇનસ અને આ ઝેડ આગળ પણ શું છે માઇનસ તો આપણું જે ઝેડ વાળું પદ છે એટલે કે 16z અહીંયા 4z છે એ શામાં આવશે માઇનસમાં આવશે એટલે ત્રીજું પદ છે આપણું શામાં આવ્યું માઇનસમાં આવ્યું તો આપણે એના પરથી નક્કી કરી શકીએ કે પ્લસ કયો આવશે અને માઇનસ કયો આવશે હવે આપણે શું કરવાનું છે આ લખવાનું છે આ ત્રણ પદી ગયા છે 2xy તો આ x થઈ ગયો આ y થઈ ગયો આ z થઈ ગયો તો પ્લસ 2x એટલે અહીં આવશે 2x y એટલે 3y એના પછી પ્લસ 2 શું આવશે yz તો અહીંયા આ y છે આ z છે તો 3y અને માઇનસ 4z એના પછી 2zx તો પ્લસ 2z એટલે માઇનસ 4z અને x એટલે 2x તો આપણે શું કર્યું આનું વિસ્તરણ કરી દીધું છૂટા કરી દીધા પદ હવે આના બરાબર શું લખી શકાય તો 2x + 3y + - 4z નો હોલ સ્ક્વેર લખાય હવે આપણે કૌંસને છૂટો પાડી દઈએ તો શું લખી શકાય તો 2x + 3y - 4z નો હોલ સ્ક્વેર લખી શકાય આટલા સુધી લખો તો પણ ચાલે હજુ આપણે એક સ્ટેપ આગળ લખવું હોય તો લખી શકાય
અહીંયા સ્ક્વેર છે તો આપણે અહીંયા x નો વર્ગ આપેલો હોય કે x નો વર્ગ બરાબર કેટલા લખાય તો આપણે લખીએ x ગુણ્યા x લખી શકતા એવી રીતે અહીંયા આવું છે આ જે ધારો કે x ગણીએ તો 2x વત્તા 3y ઓછા 4z 2x વત્તા 3y ઓછા 4 તો આપણે જવાબ મળે છે આમાં એના પછી બીજા નંબરનો દાખલો ફક્ત રકમ બદલાશે બીજું કશું ચેન્જ થશે નહીં રીત તમારે એની એ જ પકડી રાખવાની છે રીત છોડવાની નથી અહીંયા આપણને આપેલું છે 2x નો સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 8z નો સ્ક્વેર માઇનસ 2√2 xy પ્લસ 4√2 yz માઇનસ 8zx તો આના માટે સૌથી પહેલા આપણે શું કરીએ આમાં કર્યું એ રીતે આપણે કરી દઈએ તો બે નો જે વર્ગમૂળ કહેવાય એ કેટલું નીકળે તો બે નો વર્ગમૂળ નીકળે √2 તો આપણે અહીંયા લખી શકીએ બરાબર √2x નો સ્ક્વેર તો હવે √2x સ્ક્વેર છે આનું સાદુરૂપ આપણે આપીએ તો શું આવે તો 2x સ્ક્વેર આવે એના પછી y નો સ્ક્વેર તો y નો સ્ક્વેર લખીએ આપણે પ્લસ હવે 8 છે તો 8 નું વર્ગમૂળ કેટલું થાય તો એના માટે 8 એટલે 4 ગુણ્યા 2 લખાય 4 2 8 હવે 4 નું વર્ગમૂળ નીકળશે તો 4 નું વર્ગમૂળ કેટલું નીકળે તો √2 4 નું વર્ગમૂળ નીકળશે 2 અને 2 નું વર્ગમૂળ નીકળતું નથી તો એને સમાન રાખવાના વર્ગમૂળ 2 માં જ રાખવાના એટલે કે 8 નું વર્ગમૂળ કેટલું નીકળે 8 નું થાય હવે 8 બરાબર કેટલા લખી શકો 2√2 લખી શકો તો આપણે અહીંયા 8 ની જગ્યાએ શું લખી શકીએ 2√2 z હવે જે પ્રમાણે આપણે આ દાખલામાં કર્યું કે કોના આગળ માઇનસ આવશે અને કોના આગળ પ્લસ આવશે એ શાના પરથી નક્કી થાય તો xy yz અને zx આપેલા છે તો કોની કોની બંને આગળ જે અક્ષર બંને આગળ એટલે કે આમાં x x આગળ શું છે માઇનસ અહીંયા પણ x આગળ માઇનસ એટલે x એવો છે કે જેના બંને આગળ માઇનસ આવેલું છે જ્યારે તમે બીજા ચેક કરો y માટે તો અહીંયા y આગળ માઇનસ છે y આગળ પ્લસ છે એટલે પ્લસ માઇનસ એટલે પ્લસ જ આવશે પછી z માટે ચેક કરીએ આપણે તો z માં જુઓ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે તો એ પણ સમ આવશે પ્લસ વન તો ફક્ત x જ એવો છે કે જેના બંને આગળ કયું ચિહ્ન છે તો માઇનસ નું તો આપણે અહીંયા શું લખી શકીએ માઇનસ √2x સ્ક્વેર એના પછી આગળ પ્લસ 2 આમાં કર્યું પ્રમાણે સેમ ટુ સેમ તો 2xy x એટલે માઇનસ √2x y એટલે y નો વર્ગ એના પછી 2yz y અને z તો y એટલે કેટલા છે y છે અને z એટલે કેટલા છે 2√2z અને છેલ્લું પદ આવશે આપણું zx તો 2z એટલે 2√2z અને x એટલે કેટલા આવશે માઇનસ √2x તો આપણું આ આપણે આ બધું શું કરી દીધું વિસ્તરણ કરી દીધું હવે સેમ એ વિસ્તરણ કર્યા પછી શું કર્યું આપણે ડાયરેક્ટ લખી શકીએ તો એના પરથી શું થશે તો માઇનસ √2x પ્લસ y પ્લસ 2√2 નો z નો ઓલ સ્ક્વેર અહીંયા 2√2 ના √2x y અને 2√2z ઓલ સ્ક્વેર આના આગળ લખવું હોય તો આપણે શું લખી શકીએ માઇનસ √2x વત્તા y વત્તા 2√2z એનું એ પદ બીજી વખત માઇનસ √2x
प्लस वाई प्लस टू रूट टू। तो अपने आ रीते कोई पण एक्जाम्पल आपेलू होय तो आप आ रीते गणी शकीए। हवे आपणे आगळ जोईशुं नेक्स्ट दाखलो। हवे आपणे छठा नंबरनो दाखलो के नीचेना कलनुं विस्तरण करो। तो आगळ सूत्र आपणे जोई गया के एक्स वत्ता वाय नो घन बराबर एक्स नो घन वत्ता वाय नो घन वत्ता त्रण एक्स वाय कौंसमां एक्स वत्ता वाय आ रीते लखी शकाय। अने आ छे वाय एक्स माइनस वाय नो घन तेना बराबर शुं लखाय एक्स नो घन माइनस वाय नो घन माइनस त्रण एक्स वाय एक्स माइनस वाय। तो आपणे आ बे सूत्रनो उपयोग आ दाखलामां करीए। हवे आने एक्स कही है आने वाय कही है तो आनु विस्तरण करवा माटे सौथी पहला एक्स नो घन एटले के टू एक्स नो घन वत्ता वाय नो घन एटले एक नो घन वत्ता त्रण एक्स वाय एक्स अने आ वाय एटले टू एक्स वाय एटले एक कौंसमां आटला वत्ता आटला टू एक्स प्लस वन बे नो घन કેટલો થાય બે દૂ ચાર દૂ આઠ તો આઠ એક્સનો ઘન વત્તા એકનો ઘન એટલે એક વત્તા ત્રણ એકા સોરી ત્રણ દૂ છ તો છ એક્સ છ એક્સ કૌંસમાં ટુ એક્સ પ્લસ વન કૌંસ છોડીએ તો આઠ એક્સનો ઘન વત્તા એક વત્તા છ દૂ બાર એક્સનો વર્ગ વત્તા છ એકા છ એક્સ આપણને જવાબ મળી ગયો। હજુ જો આને આપણે થોડી પ્રમાણિત સ્વરૂપમાં લખ્યું હોય તો આગળ એક સ્ટેપ લખી શકાય આઠ એક્સનો વર્ગ વત્તા બાર એક્સનો વર્ગ વત્તા છ એક્સ વત્તા એક। તો આપણે આ ઘનનું વિસ્તરણ કરવાનું થાય તો આપણે આનાથી વિસ્તરણ કરી શકાય। હવે બીજા નંબરનો દાખલો જોઈએ સેમ ટુ સેમ ફક્ત આપણે અહીંયા ચિહ્ન બદલવાના છે। તો સૌથી પહેલા એક્સનો ઘન માઇનસ વાયનો ઘન અને ટુ બાય થ્રી એનો ઘન એના પછી માઇનસ ત્રણ એક્સ એટલે અહીંયા એક્સ વાય એટલે टू बाय थ्री वाय कौंसमां एक्स माइनस टू बाय थ्री वाय एक्स नो घन वाय नो घन थ्री एक्स वाय अने एक्स ओछा वाय। तो एक्स नो घन एटले एक्स नो घन आवी गयो माइनस बे नो घन केटलो थाय तो आठ त्रण नो घन केटलो थाय नौ सॉरी नौ तरी સત્યાવીસ અને વાયનો ઘન માઇનસ ત્રણ અહીંયા ત્રણ તો ત્રણ ત્રણ ઉડી ગયા તો વધે કેટલા બે એક્સ વાય કૌંસમાં એક્સ માઇનસ ટુ બાય થ્રી વાય। હવે આગળ એક્સનો ઘન માઇનસ આઠ ભાગ્યા સત્યાવીસ વાયનો ઘન માઇનસ બે એક્સનો વર્ગ વાય આનો ગુણાકાર અહીંયા એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ વાય માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જાય અહીંયા આનો અને આનો ગુણાકાર પ્લસ આ માઇનસ માઇનસ શું થઈ ગયું પ્લસ થઈ ગયું। હવે આનો અને આનો ગુણાકાર એટલે આનો ગુણાકાર આપણે આના સાથે કરીએ તો બે દૂ ચાર ભાગ્યા ત્રણ અહીંયા આવશે એક્સ અને અહીંયા છે વાયનો વર્ગ એટલે શું થશે વાય ગુણ્યા વાય એટલે વાયનો વર્ગ। હવે જો આ એક્સનો ઘન માઇનસ આઠ ભાગ્યા સત્યાવીસ વાયનો ઘન ઓછા બે એક્સનો વર્ગ વાય
प्लस फोर बाय थ्री एक्स वाय नो वन। तो आपने आ दाखलो ना दाखलो आ बने में तमारे फक्त वस्तु शू याद रखवानी छे। तो आपने राखवानुं छे याद फक्त आ नित्य सम। जो आ नित्य सम आपने कम्प्लीट आवड़ी जशे तो शू थशे के तमे कोई पण रकम आपेली होय तो ए रकम परथी तमे कोई पण दाखलो सरळताथी गणी शको छो। अने बीजी वात के तमने रकम कोई पण आपेली होय पण जो तमने नित्य सम आवडता हशे तो तमे कोई पण दाखलानो सादरूप आपी ख्याल खाली ध्यान तमारे एटलो राखवानो के सादरूप आपता के गुणाकारमो અને ભાગાકાર કરવામાં કાંઈ ભૂલ ન થાય તો તમારો જવાબ મળી જશે। હવે આગળ જોઈએ, હવે આપણે આગળનો દાખલો જોઈએ। યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધવાની છે। તો જે સૂત્ર આપણે આગળ વાપર્યું હતું એ જ સૂત્ર આપણે આમાં વાપરવાનું છે। તો આપણે પહેલી રકમ આપેલી છે 99 નો ઘન। તો આપણે 99 માટે શું લખી શકીએ કે 100 માઇનસ 1। તો તમને આ કયો ફોર્મ મળી ગયો सूत्र किंमत मूकिए तो सौ एक्स नो घन एट सौ नो घन एक नो घन ओछा त्रण सौ एक कौश में सौ माइनस एक सौ नो घन के तो सौ नो घन दस एकम दस सौ हजार दस हजार लाख दस लाख तो सौ नो घन थे दस लाख एक नो घन एक माइनस सौ गुणिया त्रण एटले त्रण सौ सौ में एक जाए तो नौ घन दस लाख ना दस लाख ओछा एक आ गुणाकार आनी साथ करो एटले केटला मळशे ओगणतीस हजार सात सौ अने आमांथी તમે આ ગેરનો સરવાળો બાદ કરશો તો આપણને કેટલો મળશે 9,70,209। સેમ પ્રોસેસ આ દાખલામાં કરવાની છે આપણે। આ દાખલો મેં પહેલાં એટલા માટે લખી દીધો ડાયરેક્ટ જવાબ કારણ કે આની ગણતરી થોડી ઓકવર્ડ હતી અને બાદબાકી કરવામાં થોડી અગવડતા પડે એમ છે એટલે પહેલાંથી જ લખી દીધું છે। તો તમારે બધા આ દાખલાની ગણતરી જાતે કરવાની પછી જ દાખલો કરવાનો છે। તો અહીંયા છે 998 નો ઘન 998 એટલે કેટલા તો હજારમાંથી આપણે બે બાદ કરો તો આપણને કેટલા મળે 998। તો અહીંયા સૌથી પહેલાં 1000 નો ઘન ઓછા 2 નો ઘન ઓછા 3 આ 1000 2 અને 1000 ઓછા 1000 નો ઘન તો 1000 નો ઘન કેટલો થાય તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જે સંખ્યાનો ઘન કરવાનો હોય 10 હોય 100 હોય કે 1000 હોય તો તમારે જેટલી શૂનો હોય એકની પાછળ એટલી શૂનો અહીંયા ઘન જ્યારે ત્રણ વાર લખવાય ધારો કે 10 નો ઘન હોય તો 1000 આપણે શું કર્યું એક શૂન્યથી કેટલી વાર લખી ત્રણ વાર એટલે 1000 દો એવી રીતે તમને 100 નો ઘન આપેલો હોય તો એ રીતે એક અને આની ત્રણ વખત તો બે આ એક વખત બે વખત અને ત્રણ વખત તો આપણને 100 નો ઘન મળે છે એકમ દશક 100,000 10,000 લાખ અને 10,000 એવી રીતે આપણે કોનો ઘન કરવાનો છે 1000 નો ઘન કરવાનો છે તો એની પાછળ કેટલી શૂનો આવશે તો 9 શૂનો આવશે 3 અને બીજી 3 એટલે ટોટલ થાય 9 શૂનો માઇનસ 2 નો ઘન એટલે 8 માઇનસ 3 2 6 6 ગુણ્યા 1000 એટલે 6000 1000 માઇનસ 2 આ ઘણો કેટલા થાય છે તો એકમ દશક 100,000 10,000 લાખ 10 લાખ કરોડ 10 કરોડ અને 1 અબજ। હવે 8 મૂકી દીધી 8 ને 8 મૂક્યા હવે આ 6000નો ગુણાકાર 1000 સાથે કર્યો અને આ 6000નો ગુણાકાર 2 સાથે કર્યો એટલે 6 2 12। હવે શું કર્યું આપણે આમાં હજી 1 અબજ છે એની અંદરથી આટલા બાદ કરી દીધા તો આપણને મળે છે કેટલા આ સંખ્યામાં એના પછી 12000 માઇનસ 8 તો આ સંખ્યામાંથી આ સરવાળો કરો અને આમાંથી 8 બાદ કરો અથવા આ સંખ્યાને એમ નમ રાખો 12000માંથી 8 બાદ કરી અને આની સાથે સરવાળો કરો તો આપણો જવાબ આવશે 99,00,000
चालीस सॉरी 99,40,11,900 तो आ तमने बीजी कोई रकम आपेली हो तो तमे सरलता आ रीते गणतरी कर सको। हमें अपने आगे आठ नंबर दाखिल।